अद्यतन टेक्नोलॉजी सफलता और पुरुषार्थनी वातों साथे खेडूतो माटेना आधुनिक कार्यक्रम कृषि विश्व में आपनु स्वागत छे। हूँ आपनी साथे मनोज। आज आपणे बागायत खाता द्वारा फळ पाकना वावेतर माटे मळती सहाय विशे वात करीशुं अने साथे ज मगफळीना पाकमां आवती मुश्केलीओनी वैज्ञानिक माहिती मेळवीशुं। आ साथे ज मकाईमां वधु उत्पादन लेवा पाक संरक्षणनी पण माहिती मेळवीशुं। तो अंतमां कारेलानी सेढापाड उपर सफळ खेती करनार खेडूतने पण मळीशुं। तो राजधानी जुवानी चालो शुरू करिए जीएसटीवी द्वारा प्रसारित खेडूतो माटेनो आधुनिक कार्यक्रम कृषि विश्व। गुजरात में बागायती खेती दिवसे ने दिवसे वधी रही छे। राज्यना बागायत विभाग द्वारा पण खेडूतोने फळ पाकना वावेतर वधारवा माटे विविध योजनाओ हेठळ प्रोत्साहन आपवामां आवी रह्युं छे। बागायत खाता द्वारा मान्य नर्सरीओमांथी रोपानी खरीदी करनार लाभार्थीओने सहाय योजनानो लाभ मळे छे। विविध फळपाक अने केळना प्लानिंग मटीरियलमां मळती सहाय विशे केवी रीते सहाय लेवी तेनी विगत मेळवीए कृषि विश्वमां। फळ पाकना वावेतर माटे ખેડૂતોને મળે છે પ્રોત્સાહન। બાગાયત વિભાગ દ્વારા અપાતી સહાય યોજનાનો મેળવો લાભ। ફળ ઝાડના પ્લાન્ટિંગ મટીરીયલ ખરીદીમાં મળશે સહાય। કેળના ટીશ્યુ રોપા ખરીદીમાં પણ અપાય છે સહાય। રાજ્યમાં બાગાયતી ખેતી દિવસે ને દિવસે વધી રહી છે। મોટી જમીન ધરાવતા ખેડૂતો થોડા ઘણા પ્રમાણમાં જરૂરથી બાગાયતી ખેતી કરી લે છે। બદલાતા વાતાવરણ સામે ફિક્સ આવક મળે તે માટે ખેડૂતો બાગાયતી ખેતીનું સાહસ કરી રહ્યા છે, જેમાં બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને રોપા ખરીદીમાં વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે। જુદા જુદા ફળઝાડના પ્લાન્ટિંગ મટીરીયલમાં જુદી જુદી યુનિટ કિંમત પ્રમાણે સહાયનો લાભ મળે છે। ફળપાકના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરીયલમાં સહાય યોજના હેઠળ આંબા, ચીકુ, જામફળ, આમળા, સીતાફળ, કરમદા, જાંબુ, રાયણ, ફાલસા સહિતના ફળ પાકના વાવલમાં છે। આંબાવાડી બનાવવા પ્રતિ હેક્ટર યુનિટ કોસ્ટ રૂપિયા 32,000 નક્કી કરાઈ છે, તો ચીકુના પ્લાન્ટિંગ મટીરીયલમાં 22,000 અને દાડમમાં 20,000 પ્રતિ હેક્ટર કિંમત છે। આ સિવાય જામફળમાં 16,650 અને આમળામાં 5,560 રૂપિયા પ્રતિ હેક્ટર કિંમત નક્કી કરાઈ છે। નાળિયેરીના બાગ માટે પ્રતિ હેક્ટર પ્લાન્ટિંગ મટીરીયલના રૂપિયા 13,000 નક્કી કરાયા છે, તો સીતાફળ, કરમદા સહિતના પાકમાં પ્રતિ હેક્ટર 15,400 રૂપિયા યુનિટ કોસ્ટ છે। આ સિવાય શેતુર, રાયણ, ફાલસા, કરમદા, બીલા સહિતના ફળ માટે પણ સહાય યોજના અમલમાં છે। ફળ પાકના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરીયલ માટે વનબંધુ સહાય યોજના 2 હેઠળ લાભાર્થીને સહાયનો લાભ મળે છે। સહાયનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીએ સહાયના નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે। પાકવાર નિયત કરવામાં આવેલા બહુ વર્ષાયુ ફળપાકની કલમ અથવા ટીશ્યુ રોપા કે પછી બીજથી તૈયાર કરવામાં આવેલા રોપા ઉપર થયેલા ખર્ચના 90% મુજબ મહત્તમ સહાય મળવાપાત્ર છે। જે રોપાની કિંમત રૂપિયા 250 સુધીની હશે તેવા કિસ્સામાં સહાય મળવાપાત્ર છે। લાભાર્થીને ખાતા દીઠ મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં સહાયનો લાભ મળે છે। લાભાર્થીએ ફળ પાકની કલમો માટે NHB દ્વારા એક્રેડિએશન થયેલા અથવા માન્ય બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે। બીજથી તૈયાર કરવામાં આવેલા રોપા NHB દ્વારા એક્રેડિએશન થયેલા નર્સરીઓમાંથી રોપાઓની ખરીદી કરવાના રહેશે। આ યોજના હેઠળ લાભ લીધેલા લાભાર્થીને અન્ય કોઈ ફળ પાકની યોજનામાં સહાય મળવાપાત્ર થશે નહીં। સહાયનો લાભ આજીવન એક જ વખત મળશે। રાજ્યનો વર્ષ 2023-24 નો સંભવિત લક્ષ્યાંક 633 નક્કી કરાયો છે। સહાયનો લાભ લેવા લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લેવાની રહેશે। ફળપાકના વાવેતર સાથે કેળના ટીશ્યુ રોપાની ખરીદીમાં પણ સહાયનો લાભ મળે છે। કેળ એ લાંબા ગાળાની ખેતી ગણાય છે। બાગાયતી પાકમાં કેળનું મધ્યમ તેમજ દક્ષિણ ગુજરાતમાં સવિશેષ વાવેતર કરવામાં આવે છે। કેળ એવો પાક છે કે જે સારી માવજત કરવામાં આવે તો એક વાવેતર પછી 4-5 વર્ષ સુધી ઉત્પાદન લઈ શકાય છે।
केळनो लांब पाक लेवामां पण खेडूतो सफळता मेळवी रह्या छे। केळनो देशी पीलामांथी तेमज टिश्यू रोपा थकी वावेतर करी शकाय छे। लेबमां मात्र छोडना गुणधर्मो जाळवी राखीने टिश्यू रोपा तैयार कराय छे। केळना वावेतरने प्रोत्साहन मळे ते माटे बागायत खाता द्वारा विशेष योजना पण अमलमां छे। केळना सारा उत्पादन लेवा माटे टिश्यू रोपानी साथे साथे ड्रीप इरिगेशन अपनावो पण जरूरी छे। केळना पाकना टिश्यू रोपा दीठ महत्तम रूपया 5 सहाय नक्की करवामां आवी छे। टिश्यू रोपामां महत्तम रूपया 15,000 थी प्रति हेक्टरनी मर्यादामां सहाय मळवा पात्र छे। खाता दीठ महत्तम 1 हेक्टरनी मर्यादामां दर 2 वर्षे 1 वखत सहायनो लाभ मळशे। केळ माटे प्रति हेक्टर ओछामां ओछा 3,000 रोपा ध्याने लईने सहाय मळवा पात्र रहेशे। केळना टिश्यू रोपाना वावेतर माटे अने योजनामां नियत करेली समय मर्यादामां सहाय मेळवी होय तेवा खेडूतोने आ योजना हेठळ सहायनो लाभ मळशे। टिश्यू कल्चर प्लांटिंग मटीरियल माटे DBT द्वारा मान्य एक्रेडिएशन थयेल टिश्यू लेब GNFC GSFC कृषि युनिवर्सिटीनी मान्य लेब जेवी सरकारनी जाहेर संस्था पासेथी खरीदवानुं रहेशे। बागायत खातानी विविध सहाय योजनाओनो लाभ लेवा खेडूतोए आई खेडूत पोर्टलनी पण मुलाकात लेवी जोईए। ब्यूरो रिपोर्ट GSTV।